नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 गुजराती पाठ युधिष्ठिर संवाद नो त्रीजो भाग। केम के आपणे अगाउ जोई गया युधिष्ठिर ने घणुं बधुं समजावे छे, छतां युधिष्ठिर मानवा तैयार करता नथी। हवे छेवटे पांचाली आवे छे। बस करो हवे तमारुं तत्वज्ञान, घणुं थयुं कराई गया हवे એની એ જૂગ જૂની ક્ષમા અને શાંતિની વાતો, એ દારે ભરીસભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુઃશાસન ખેંચી લાવ્યો એ તો ભગવાને લાજ રાખી, નહીં તો મને નિવસ્ત્ર કરત, એને આપવું હતું અમરપદ ક્ષમાપદ છોડાય। શું કહે છે? બંધ કરો હવે તમારું તત્વજ્ઞાન, કહે છે જ્યારે મને ભરીસભામાં દુઃશાસન ચોટલો ખેંચીને લાવ્યો હોત અને ભગવાને મારી લાજ રાખી, જો ના રાખી હોત તો શું થાત? તો શું તમે એને ક્ષમા કરત? દ્રૌપદીનું ગમે તે થાવ, દુર્યોધનને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સમુખ સાથળ ખોલી મારું અપમાન કર્યું, મોડી વહેલી પત્યા ભીમની કદાચ શું નથી પડવી જોઈતી? યુધિષ્ઠિર કહે છે, ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું, 100 વાર ના, ઓછું નાણસો તમારું અપમાન મને પણ સળગાવી દીધું હતું। આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું હોય? શરીર પડ્યા દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થઈ ગયા। યુધિષ્ઠિર કહે છે, તમારું અપમાન મને હજુ પણ સળગાવી દે છે, ઓછું ના લાગતો, એમાં શરીર જુદા પડ્યા છે, પણ એ વાત મગજમાંથી તો જતી નથી ને। આપણે એમને દૂર કર્યા પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે। આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, દુશાસન નિર્લજ્જતા હૃદયતા સામે એ લડી બેઠા તેમના શરીરો સાથે। પાંચાલી કહે છે, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું એવું શાસ્ત્રનું વચન સંભાળી આપવું, ને શાસ્ત્રનું વચન ન હોય તોય શું, આ તો પાપી હતા। હાથમાં ગદા હોય ગાંડી હોય તો પણ સહન કર્યા કરવું ને ક્ષમા ગણ્યા કરવું। પાંચાલી કહે છે ગુસ્સેથી હવે કે આ તો બધા પાપી હતા, અને સ્ત્રીને જ્યારે હાથમાં ચોટલો લે એને તો દેવતા પણ સહન નથી કરતા, તો આ તો પાપી હતા, તો તમે કેમ એને ક્ષમા એવું કર્યા કરો છો? યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી તમને તમારી જ રીતિ નજર આગળ આવે છે, અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વાયના પુત્ર ભાઈ પતિના મૃત્યુથી રડતી હશે, એમની ચીસો ન સાંભળી શક્યા, જેટલા તમારા પણ ગુઠ્ઠા ન હોય તો જરૂર જરી ધ્યાન દો, હરે આખા આકાશમાં દસે દિશામાં જ એ જ ઘોર આક્રાંતનો અવાજ છે। લાગણીના ભાર નીચેથી ઉછળીને પાંચાલી તું આંસુમાં સમજી ન શકી, તારી આંખોમાંથી નિરંતર આગ જ વર્ષ્યા કરે છે, આખો સંસાર રોમ રોમ પજડી ઉઠ્યો છે, તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી જાણે ધાર, દેવી મા કાલી। હવે યુધિષ્ઠિર પાંચાલીને કહે છે, તને તો તારું જ જોવા મળે છે, આખી દુનિયામાં કેટલાના ભાઈઓ કેટલાના પતિઓ કેટલા પિતા ગુમાવ્યા છે, આખા નગરમાં આક્રાંત ગુસ્સી ઉજવો છે, તારી આંખમાં થોડા બે આંસુ હોય તો આપ તું શાંત થાય છે। પાંચાલી કહે છે, સંસારને બારે રહેલો દાવાનળ પાપીઓના લોહી ચાંટવાથી ઉજાય છે, એમ હું તો સ્પષ્ટ જોઉં છું, આજે લોકોને ત્રાહી ત્રાહી ઠોકાવનારા કેટલાય પાપીઓ ચાલ્યા ગયા છે ને પ્રજાને શાંતિ મળી છે, કે છે લોકોએ કેટલા પાપ ગુજાર્યા છે એ બધા પાપીઓ જતા રહ્યા છે ને પ્રજા શાંતિથી જીવી શકે છે। યુધિષ્ઠિર ભૂલો છો, એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી ઉમ્યું છે, દુનિયામાં મારામારી મોટે તે સારું આપણે મારામારી કરી છે, અશાંતિ ફીટાડવા જતાં આપણને સ્મશાન શાંતિ મળી છે, પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે શોકની રડારો આપણા કાનના પડદા ફાડી નાખવા તૈયાર છે। ભીમ, ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી, આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક, શાંતિ જળવા કેમ? ઓ ભીમ કે છે, મારે નથી બોલવું, છતાં બોલ્યા વગર સહન થતું નથી, જો એ લોકો આપણને મારી નાખત
અને આપણે આપણી ઉપર વાર કરત તો શું આપણે એમ થવા દેવું જોઈતું હતું યુધિષ્ઠિર કે ચોક્કસ બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તો એ બસ હતું ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડકારી પરંપરા ચાલુ થઈ ને અવાજોથી આખો સંસાર ઘોળાઈ રહ્યો છે એ અવાજોથી આખો સંસાર ઘૂંઘળાઈ રહ્યો છે આપણે જો બેસી રહ્યા હોત તો સારું હતું કે છે ભીમ પણ થવાનું હતું એ થઈ ગયું હવે શું યુધિષ્ઠિર કહે છે અરે વાહ હવે ઘણું બધું ભીમ હું પણ કહું છું જે છે તે હવે જ છે 12 વર્ષ વનમાં ભૂમ્યા ને કેટલાય વિતકો ને મુશ્કેલીઓ પછી આ રાજ મળ્યું છે તે ભોગવીએ જટાસુર ચિત્રસેન કિચક મર્યાના દ્રશ્યો નજળાગર તરવર્યા છે સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજુ તો પગમાંથી ગયો નથી ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે રાતે બેસીએ બેન કહે છે અમને એમને ઘણું બધું માર્યું અમને લાત મારીથી હજુ પણ તેનો દુખાવો જતો નથી તો પણ ગયેલી જે વાત છે એને ભૂલી જવામાં જ મજા છે એને યાદ રાખીને વાગોળ્યા કરવાથી આપણે તો દુઃખી થઈએ છીએ અને આપણી સાથે બીજા ઘણા બધા દુઃખી થાય છે યુધિષ્ઠિર કહે છે ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી માર ફાળ કરે છે આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું આપણને પેટ તો એ છે ને એને માટે આવડા મોટા રાતની સ્ત્રી જરૂર છે આપણે તો આ બધું પેટ માટે કર્યું છે પેટ તો કે એક જ છે આટલા મોટા રાત માટે જરૂર નથી પાંચાલી કહે છે યુધિષ્ઠિર હજુ આગ્રહ મૂકતા નથી એ જોઈ સાહેબ ઠંડી પડીને ધર્મરાજા દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા દુર્યોધનની લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું એવું કહી વનવાસનું દુઃખ વિસારે પડાવતા તમે કે બીજું કોઈ હતું તમે જ્યારે આપણે વનમાં રહેતા ત્યારે એવું કહેતા કે દુર્યોધનને મારીને આપણે રાજભાટ ભોગવીશું એ તમે જ હતા ને કહેનારા અમે તો કોઈ કહેતા ન હતા ને યુધિષ્ઠિર આ એ જ હું હતો મારે જ વાંકે બધું થયું છે એ તો હું ક્યારે કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું એટલે કહે છે મારા લીધે જ બધું થયું છે એટલે તો કે હું એકલો જ વનમાં જવા વિચાર કરું છું નકુલ ધર્મરાજ તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવો ગુજારો કરે છે નોળિયો ઉંદરને મારે છે બિલાડી નોળિયાને ને કૂતરો બિલાડાને તો વરુ કૂતરાને ને માણસ વળીએ બધાને એવી આખા જીવનની યોજના છે એક મનુષ્ય અને પ્રાણીઓ એકબીજાના ઉપર નિર્ભર કરે છે નાના મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને મારીને ખાય છે એનાથી મોટા એના પ્રાણીઓને મારીને આ જીવનનો ચક્ર છે તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે ઉપચા વિરાય તેમાં જેની ડોક વરડાઈ જાય તેવા સૂક્ષ્મ કલ્પનામાં ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે માટે મોટાભાઈ મારું માનો તો જેવા સર્જ્યા તેવામાં રહેવામાં જ માન છે જે થયું તે બરોબર જ થયું છે હવે નકુલ પણ અર્જુન કહે છે કે જે થયું જે થવાનું હતું એ થઈ ગયું હવે એનો શોક કરવો એ મિથ્યા છે યુધિષ્ઠિર કંટાળીને હવે હદ થાય છે અર્જુન તું શસ્ત્ર જાણી જાણી શાસ્ત્રમાં તું શું સમજે વૃત્તોના ચરણ હજી તે સેવ્યા નથી બાથરૂ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે ભીમસેન અને તારામાં અઢળક બને છે એ હું જાણું છું પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી તું તો લોહીના લાલ રંગને કલક ગણવાને બદલે ઉલટો એના ચરકાટથી મોહીને રાચે છે બધું ગળી જતા હોય તેમ દુઃખથી ભલે ભાઈ ભલે તમે તમારે મજાથી રાજ કરો અને મનને આશાથી સંતોષો મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર શું કહે છે હવે તમે તમારું કરો મને મારા રસ્તે જવા દો મને વનમાં જવા ન રોકો જંગલે જંગલમાં ભટકી શુભોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે પર્વતના હૃદયનું દરદ રહેતા ઝરનાની સાથે સંસારનું દુઃખ રેડીશ ને સાગરનો વળવાના બુજાવીશ જતી સરિતાઓને પૂછીશ કે સંસારના દાવાનળ સમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં હવે તમે મને જવાનો રસ્તો આપો કે જેથી હું જંગલમાં જઈને મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ અને દરેક જગ્યાએ હું પૂછીશ કે આનો કોઈ ઉપાય છે આટલું ખબર પડી જય જય ભારત